अपेक्षा ज्ञान की YouTube चैनल में आप तमाम मित्रों नु स्वागत छे। मित्रों आपणे आजे खास बोर्ड पर पण आपे जोयु के जीतू सर आपना माटे आज नवाज टॉपिक नी शुरुआत करवा जई रह्या छे, परिमिति अने क्षेत्रफळ। एकदम मित्रों जीरो लेवल थी आपणे स्टार्ट करशु अने एग्जाम रिलेटेड मित्रों आ टॉपिक पेरामीटर अने एरिया जे परिमिति अने क्षेत्रफळ छे खूब अगत्यनो छे। અને મિત્રો મારું આ ફેવરિટ કહી શકાય એવું ચેપ્ટર અને તમારા માટે પણ ફેવરિટ થઈ જશે, એકદમ સરળ મિત્રો, કોઈ જ વસ્તુ નથી, ફક્ત એક અને બે પરિમિતિનું સૂત્ર અને ક્ષેત્રફળનું સૂત્ર કમ્પ્લીટ કરશું। જે રીતે સાદું વ્યાજમાં તમે મજા આવી હતી એવું જ મજા મિત્રો આમાં આપણે કરવી છે, પણ આ પૂછાવાની પેટર્ન છે નવોદયની એ જ ખાસ મહત્વ છે, કેવા કેવા પ્રશ્ન મિત્રો પૂછે છે। ઓકે, તો આપણે બધી જ પેટર્ન સ્ટેપ બાય સ્ટેપ એકદમ બેઝિકથી ખાસ આપણે કીધું છે શૂન્યથી સિદ્ધિના શિખર સુધી લઈ જતી, આપણે એ જ રીતે બેઝિક જો તમારો કમ્પ્લીટ હશે તો આગળ ભલે એડવાન્સ કોઈ પણ દાખલા બનાવે આપણે તૈયાર છીએ, ને મિત્રો એના માટે ખાસ મહેનત જરૂરી છે। સ્તંભ આલેખ મિત્રો આલેખ ચેપ્ટરને કમ્પ્લીટ કર્યું, સ્તંભ આલેખ, રેખા આલેખ, વર્તુળ આલેખ, ચિત્ર આલેખ, તમામ જે ચાર ભાગમાં આપણે કમ્પ્લીટ કર્યું, તમને ખૂબ મજા આવી, તમે પણ જે કોમેન્ટ આપી છે, તમે વિડીયોને રિસ્પોન્સ આપ્યો, શેર કર્યું, ખૂબ મજા આવી। અને આવી જ રીતે મિત્રો પરિમિતિ અને ક્ષેત્રફળ આના મિત્રો આપણે એકદમ નિરાતે ચાલુ છે, તમને સાથે લઈ જવા છે, અને તમને ન સમજાય તો અમે બે અમારા સાથે તમારા માટે અમે વેઇટ પણ કરશું, પણ તમને સાથે લઈને ચાલવું છે। એક અમારો આગ્રહ છે કે તમે ખાસ નવોદયમાં સિલેક્શન થાવ, હમણાં જ ભાવનગર જિલ્લાના કાર્તિકભાઈ વેઇટિંગ લિસ્ટમાં, જો મહેનત કરી હશે તો પુરુષાર્થ ભગવાન તમને કર્મનું ફળ આપે આપે આપે, હમણાં જ મિત્રો વેઇટિંગમાં એ ભાઈ સિલેક્ટ થયા, અને એના મમ્મીનો એના પપ્પાનો એ ભાઈનો પણ મને ફોન આવ્યો છોકરાનો, અને ખૂબ આનંદ, વિચાર કરો વેઇટિંગમાં નામ નીકળે તો કેટલો આનંદ થાય, પણ મહેનત કરી હતી ને ત્યારે એને ભગવાન ફળ આપે છે। તમારા પિતાજી ખેતરે જાય, યાદ રાખજો, ખેતરે જાય અને વાવીને પછી બે મહિના સુધી ખેતર જ ન જાય તો હું પાક ઉત્પાદન વધે પાક ઉત્પાદન મળે ન જ મળે ને। જેના પિતાજી ધંધા અર્થે દુકાન ખોલતા હોય, એક્સ વાય ઝેડ કોઈ ધંધો કરતા હોય તો એક દિવસ દુકાન ખોલે 8 વાગે, બીજે દિવસે 12 વાગે ખોલે, ત્રીજે દિવસે 10 વાગે ખોલે, તો શું રેગ્યુલર કસ્ટમર એની સાથે જોડાય ખરા, ન ધંધો વેપાર વધે ખરા, ન વધે એમ। આપણું પણ મિત્રો મહેનત વગર તમને યશ ન મળે, આની પહેલા કીધું ઉદ્યમ એન સિદ્ધિ કાર્યની ના મનોરથે, મિત્રો જંગલનો રાજા સિંહ છે તો એને ખોરાકની શોધમાં દોડવું પડે, ભટકવું પડે તો મળે છે, એમનો સસલા ના આવે એમ આપણે પણ ગોલ નક્કી છે તો મહેનત તમારે મિત્રો કરવાની છે, અમે તમારા સાથે રહી એક સારથી રૂપે ખાસ કહી શકાય એવો અમે તમારા માટે પ્રયાસ કરીએ છીએ। પરિમિતિ અને ક્ષેત્રફળ ખૂબ ઇમ્પોર્ટન્ટ છે, ને હજુ પણ તમને કહું છું કે જે લોકોએ બુક મિત્રો બુક નથી લીધી વન મંગાવી લ્યો, બુક વન ની અંદર પરિમિતિના મિત્રો આપણે એકદમ સરળ સમજાવ્યા, વ્યાખ્યાથી માંડી ટોપિક વાઇઝ એક 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 વસ્તુ આપણે સમજાવેલી છે, એટલે ખાસ મિત્રો બુક વસાવી લેજો। ઓકે, બુક મિત્રો તમે મેળવી લ્યો બુક વન, અને બુક ટુ તો મિત્રો તમે ખૂબ સપોર્ટ કર્યો છે, ટૂંક જ ટૂંકા સમય તો 10-12 દિવસમાં તમે આખી બુક 1000 મિત્રો તમે પરચેસ કરી, એ માટે હું તમારો ખાસ ધન્યવાદ આજે પણ વ્યક્ત કરું છું, તમારા કારણે મિત્રો 12-15 દિવસની વચ્ચે મિત્રો બધી જ બુક સેલ થઈ ગઈ અને ખૂબ મજા આવી, ને તમે પણ એનું જે ટેસ્ટ આપો છો એ રિવ્યુ હું જોઉં છું। ઓકે, હજુ પણ આકૃતિ વિભાગ છે અને ગુજરાતી વિભાગ છે એની પણ મિત્રો ઓએમઆર, હું તમને હજુ બોલું છું ઓએમઆર થી જ અત્યારથી પ્રેક્ટિસ કરજો, મેં પીડીએફ ગ્રુપમાં પણ આપી છે, એટલે ઓએમઆર શીટ થી તમે આકૃતિ રોજની જે આપણે પ્લાન આપ્યું, જે એનાલિસિસ આપણે પ્લાન કર્યું છે એ મુજબ જ તમે ચાલો, સવારે આકૃતિ ફકરા કરો, બપોર પછી ગણિત કરો, કોઈ જ વસ્તુ અઘરું નથી મિત્રો તમારા માટે, જો થામ લે ના કોઈ વસ્તુ નક્કી કરી લે ને 100% તમને આવડી જશે, અને આખું એક વાતાવરણ છે ને નવોદયમય બને છે ઘરનું,
તમારી મહેનત સાથે અમે નહીં તમારા માતા પિતા ભાઈ બહેન અલગ 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 ઘરની અંદર સંકળાયેલો જે ભાઈ છે બહેન છે માતા છે ઓકે એ જોડાય છે ને આખું વાતાવરણ નવોદયમય બને છે ગણિત 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 આકૃતિ ફકરા આ બધું જ વસ્તુ જોઈને એક લાગે છે કે દરેક વ્યક્તિને આજે શિક્ષણની ભૂખ છે દરેક વ્યક્તિને શીખવું છે અને એવા જ લોકો સાથે અમે કામ કરીએ છીએ જેને ભૂખ છે મિત્રો જેને કાંઈ જોતું નથી સંતોષ છે ને આપણે જમાડતા નથી ભૂખો છે એને જમાડવાની અમારી એક ખાસ ઈચ્છા છે જેને શિક્ષણની ભૂખ છે નવોદયમાં પાસ થવું છે એના જ સપના પૂરા થાય એ માટે અમે દોડીએ છીએ જેને કાંઈ જ નથી કરવું એના માટે અમે કાંઈ કરવા તૈયાર પણ નથી જે પણ બાળકો મહેનત કરે છે કામ કરે છે વર્ક કરે છે મિત્રો અટકો ને અમે તમારી સાથે છીએ વાતો તો મિત્રો કરશું તો ઘણી છે પણ આજે વાતોની સાથે સાથે કામ પણ કરવું છે ખાસ પરિમિતિ આજનો આપણો પહેલો ટોપિક છે પરિમિતિ પરિમિતિ એટલે શું ઘણા બધા બાળકોને એક કોન્સેપ્ટ સમજવામાં તકલીફ પણ પડતી હોય છે પણ હવે આજનો વિડીયો જોયા પછી એમને લાગે કે પરિમિતિ મને નથી આવડતી પરિમિતિ એટલે શું ચાલો મિત્રો પરિમિતિ એટલે શું સરળ તમે જવાબ આપશો પહેલા વિડીયોને શેર કરી દો સૌપ્રથમ મિત્રો બધા જ બાળકો શેર તમારા સોશિયલ મીડિયામાં ફટાફટ અત્યારે વિડીયો ચાલુ છે હું વેટ કરું છું પહેલા શેર કરી દો ઓકે તમામ વોટ્સઅપમાં ફેસબુકમાં તમારા સગાવાલાના ગ્રુપમાં ટીચર્સ મિત્રો જે શેર કરે છે પોતાના બાળકોને એ શેર કરી દો ચાલો મિત્રો પરિમિતિ સાદી ભાષામાં હું એમ કહું તો પરિમિતિ એટલે જે પણ ભૌમિતિક આકારની આકૃતિ તમારી સામે હોય ચોરસ હોય લંબચોરસ હોય અથવા ષષ્ઠકોણ પંચકોણ એની ચારેય બાજુના માપનો સરવાળો અચ્છા ચાર હોય પાંચ હોય એની બધી જ ઓકે કોઈ પણ બંધ આકૃતિ છે એની બધી જ માપોના સરવાળાને પરિમિતિ કહેવાય આ એક આપણી ભાષામાં મેં તમને વાત કરી ચાલો વ્યાખ્યા પહેલા લખી લે મિત્રો વ્યાખ્યા પરિમિતિ એટલે શું પહેલા તો એ વ્યાખ્યા ખાસ આપણે સમજવાની છે ભૌમિતિક મિત્રો જે ભૌમિતિક બંધ આકૃતિ છે ચોરસ લંબચોરસ પંચકોણ આકૃતિની બધી જ બાજુના માપનો સરવાળો એટલે પરિમિતિ ઓકે ચાલો મિત્રો પહેલા વ્યાખ્યા જો મિત્રો આપણે ગણિતને શીખવાની હોય એક મનમાં નક્કી કર્યું છે ગાંઠવાયેલી છે તો મિત્રો સ્ટેપ બાય સ્ટેપ ઉતાવળ કોઈ જાતની આપણે નથી ધીમે ધીમે વિડીયો લાંબો થશે તો હું તૈયાર છું એક નહીં પણ દસ ભાગ બનાવીશ પણ કોન્સેપ્ટને ક્લિયર કરવો છે જો તમને આ બધી વસ્તુ સમજાશે તો આગળ કોઈ જગ્યાએ તમે અટકશો નહીં ઓકે ધોરણ છઠ્ઠા સાતમામાં મિત્રો આગળ જતા બધે જ કોમ્પિટિટિવ લેવલે પણ મિત્રો પરિમિતિના ક્ષેત્રફળ પૂછાય છે ઓકે તો એટલે બેઝિક સમજીએ ભૌમિતિક બંધ આકૃતિ કોઈ પણ આપે મિત્રો ભૌમિતિક કોઈ પણ બંધ આકૃતિ હોય દાખલા તરીકે મિત્રો આ ચોરસ છે સમજી લે ઓકે આ ચોરસ આ લંબચોરસ ની વાત કરીએ આ પંચકોણ ની વાત કરીએ આ ષષ્ઠકોણ ઓકે તમારી સામે આ બધી આકૃતિ મૂકી ભૌમિતિક આકૃતિ છે એ આકૃતિ છે બંધ બરાબર આ બંધ આકૃતિ એક બે ત્રણ ચાર ચાર બાજુથી બનેલી આકૃતિ આ પણ ચાર બાજુથી આ પણ પાંચ બાજુ આ મિત્રો તમે જો છ બાજુથી એટલે આની પરિમિતિ એટલે કોઈ પણ બંધ આકૃતિની બધી જ બાજુના માપનો સરવાળો મિત્રો અહીંયા દાખલા તરીકે ચોરસની આ બાજુનું માપ 3 સેન્ટીમીટર છે તો ચોરસ કોને કહેવાય પેલી વસ્તુ જેની ચારેય બાજુના માપ સરખા છે એને આપણે ચોરસ કહીએ છીએ ઓકે તમે કઈ કઈ વસ્તુ ચોરસમાં જોઈ
અત્યાર સુધીમાં તમે તમારા ઘરમાં એવી કઈ કઈ વસ્તુ છે કે જે ચોરસ હોય મિત્રો? ઓકે, તમારા ઘરમાં જે લાદી છે, અત્યારે હું ઉભો છું, એ લાદી કેવી છે? ચોરસ છે. તો આને કહેવાય ચોરસ. તો એવી જે વસ્તુ તમને ચોરસ દેખાય છે એની યાદી તૈયાર કરીને કોમેન્ટમાં મને આપો કે સર અમારા ત્યાં અમે ઘરમાં અથવા અમે ઘરમાં ન હોય શાળામાં અથવા બજારમાં જે જગ્યાએ તમે ચોરસ વસ્તુ જોઈ છે, ચારેય બાજુના માપ સરખા છે એવી આકૃતિ એટલે ચોરસ કહેવાય છે. તમારે એ આકૃતિ મને નામ આપવાના છે કે સર અમારી પાસે આ ચોરસ આકૃતિ. તો આની પરિમિતિ એટલે શું થાય? અહીંયા ત્રણ, અહીંયા પણ ત્રણ, અહીંયા પણ ત્રણ, અહીંયા પણ. ચોરસની ચારેય બાજુના માપ કેવા હોય છે? સરખા હોય છે. તા બધી બાજુના માપ ના સરવાળો મિત્રો અહીંયાથી શરૂ કરીએ. આ જે સાઈડ છે મિત્રો, અહીંયા એક બે ત્રણ, આ બધી બાજુનું માપ તમે સરવાળો કરો એટલે એને કહેવાય છે પરિમિતિ. ઓકે, અહીંયા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ વત્તા ત્રણ આ રીતે તમે કરો તો ત્રણ ત્રણ દુ છ, ત્રણ તેરી નવ, ત્રણ ચોક 12 સેન્ટીમીટર એની પરિમિતિ બને છે ચોરસની. આગળ મિત્રો આની સૂત્ર પણ આપણે સમજીશું, પેલા કોન્સેપ્ટને સમજીએ છીએ. અહીંયા વાત કરે છે મિત્રો, ખાસ જોઈએ છે આ લંબચોરસ. આ શું છે મિત્રો? લંબચોરસ. તો લંબચોરસની પરિમિતિ મિત્રો અહીંયા 5 સેન્ટીમીટર, અહીંયા 2 સેન્ટીમીટર. પરિમિતિ કેટલી? અહીંયા 5. તો લંબચોરસ કોને કહેવાય? કે સામસામી બાજુના માપ. તમે શાળામાં જોયું હશે, તમારા શાળામાં ટેબલ હોય છે, ટેબલ કેવું છે? લંબચોરસ. તો લંબચોરસ એટલે એની સામસામી. મિત્રો આ 5 સેન્ટીમીટર છે તો આ કેટલી હોય? 5. આ 2 છે તો આ કેટલું હશે? 2 હશે. તો આ 2 વત્તા 2, આ 5 વત્તા 5, 10, 10 ને 4, 14 સેન્ટીમીટર. આ શું થયું? લંબચોરસની પરિમિતિ. એ રીતે મિત્રો અહીંયા આપેલું છે પંચકોણ. તો પંચકોણમાં આ મિત્રો છે 3, આ 3, આ 3, આ 2, આ 2. આ માપ આપી દે, આની પરિમિતિ કેટલી? તો 3 વત્તા 3 વત્તા 3, 3 ને 3, 6 3 9, 9 ને 4, 9 ને 2 11 ને 2 13, આની પરિમિતિ થાય 13. તો આ રીતે મિત્રો પરિમિતિ એટલે શું? હવે તમને કોન્સેપ્ટ ક્લિયર થઈ ગયા હશો કે જે બંધ આકૃતિ છે એની બધી જ બાજુ, બધી જ બાજુ અહીંયા મિત્રો બધી બાજુના માપનો સરવાળો, અહીંયા 2 વત્તા 2 વત્તા 3 વત્તા 3 વત્તા 3, જેટલી બાજુ આપે એવું, 4 બાજુ 5 બાજુ 6 બાજુ 7 બાજુ, પૂછવા વાળાની તેવળ મિત્રો આપણે આપવા છે જવાબ. ઓકે, ચિંતા કરવી નથી મિત્રો. બધી જ બાજુના માપનો સરવાળો અહીંયા મિત્રો આપી દે, 2 3 3 2, અહીંયા 1 1. તો તમે જોઈ શકો છો આ બધી જ બાજુ, આ 2 વત્તા 2 વત્તા 3 વત્તા 3 વત્તા 2 વત્તા 1 અને 1, આ બધા સરવાળો કરો એટલે આની પરિમિતિ. ઓકે, તો કોન્સેપ્ટ ક્લિયર. પરિમિતિ એટલે શું મિત્રો? હા પાડો તો આપણે આગળ ચાલુ કરીએ. તમારી કોમેન્ટ જોઈને મિત્રો ખાસ અમે આગળ વધશું. ઓકે, જો તમને ખ્યાલ આવી ગયો હશે તો મને સમજાઈ ગયું એવું પણ લખશું કોમેન્ટમાં, જેથી કરીને અમે આગળ તમને કહી શકીએ. આગળ ન સમજાણો ટોપિકને પણ વધારે ડીપમાં જવા અમે તૈયાર છીએ. ઓકે, પરિમિતિ એટલે શું? ચાલો બાળકો ફરી એકવાર મારી સાથે આંખ બંધ કરીને બોલો, હું ચોથી વાર બોલું છું. કોઈ પણ બંધ આકૃતિ મિત્રો બોલો, કોઈ પણ બંધ આકૃતિ હોય એની બધી જ બાજુ, જે પણ આપે ચોરસ હોય તો એની ચારે ચાર બાજુના માપ હોય, લંબ ચોરસ હોય તો એની સામસામી બાજુ સરખી હોય છે, આ તમામ બાજુ છે બધી જ બાજુના માપનો સરવાળો એટલે પરિમિતિ. ઓકે, કોન્સેપ્ટ ક્લિયર. તો ચાલો મિત્રો હવે આગળ આપણે સમજીએ છીએ ચોરસની પરિમિતિ એટલે શું, એના આધારે કેવા દાખલા બને છે. ચાલો મિત્રો સમજીએ છીએ. આગળ વિડીયોને શેર કરો ફટાફટ. ચાલો મિત્રો શરૂ કરીએ ચોરસ. પેલા મિત્રો આપણે ચોરસને કમ્પ્લીટ કરશું આજના ભાગમાં, પછી મિત્રો પછીના ભાગની અંદર લંબચોરસને કમ્પ્લીટ કરશું. પરિમિતિને એકદમ બેઝિક ચાલુ કરવું છે, તમને પણ મિત્રો આવડી જાય. પહેલો દાખલો, 5 સેમી લંબાઈ ધરાવતા ચોરસ રૂમાલની પરિમિતિ શોધો. મિત્રો પહેલા તો કીધું છે ચોરસ, તો અહીંયા આ આ રૂમાલ આપણે દોરીએ. આ રૂમાલ છે, ઓકે, આ થઈ ગયો તમારો રૂમાલ. ઓકે, ચોરસ છે એટલે 5 સેમી શું આપી છે? 5 સેમી લંબાઈ. તો મિત્રો લંબાઈ 5 સેમી છે, તો આ લંબાઈ 5 સેમી છે. ઓકે, 5 સેમી લંબાઈ, તો મિત્રો એની પહોળાઈ, મિત્રો ચોરસ જ્યારે બને ત્યારે એની લંબાઈ અને પહોળાઈ સરખી જ હશે, એટલે મિત્રો આ પણ 5 સેમી હશે. ઓકે, આ પણ 5 સેમી છે. ઓકે, આ પણ 5 સેમી થાય છે. હવે આના આધારે સૂત્ર રૂમાલનું, તો ચોરસની પરિમિતિ આ સૂત્ર બનશે. ચોરસની પરિમિતિ મિત્રો તમારે સૂત્ર ગોખવા જ નથી, કાંઈ જ કરવું નથી. લંબાઈ 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 લંબાઈ, પણ આને આ રીતે કરી શકાય 4 ગુણ્યા લંબાઈ.
ઘણી જગ્યાએ બાજુ આપે 4 ગુણ્યા બાજુ જે તમને મિત્રો બાજુ આપી હોય લંબાઈ આપે એટલે પહોળાઈ આપે પણ જવાબ તો સરખો મળશે 4 ગુણ્યા લંબાઈ તો અહીંયા લખી નાખું મિત્રો 4 તો છે ની સૂત્રના લંબાઈ કેટલી આપી 5 સેમી તો લખો 5 સેમી 4 ગુણ્યા 5 20 સેન્ટીમીટર તમારો જવાબ બને છે ઓકે એક ચોરસ આપ્યું છે મિત્રો રૂમાલ એ રૂમાલની લંબાઈ તમને 5 સેન્ટીમીટર તો એની પરિમિતિ 5 ગુણ્યા 4 એટલે 20 સેન્ટીમીટર ઓકે તો દાખલો મિત્રો કરો એક તમને આપું છું અહીંયા દાખલો કરજો 12 સેન્ટીમીટર અહીંયા પહોળાઈ કરી નાખે મિત્રો ઓકે પહોળાઈ ધરાવતા ચોરસ અહીં લખી નાખો બોક્સ મિત્રો ચોરસ બોક્સ પણ હોય છે એની પરિમિતિ શોધો 12 સેન્ટીમીટર પહોળાઈ તો 12 ગુણ્યા 4 એ તમારો જવાબ કેટલા આવે હું નહીં કહું તમારે જ કરવાનો રહેશે ઓકે હવે આ એક સૂત્ર તમને યાદ રહ્યું એના આધારે કઈ પરિમિતિના કેવા દાખલા બને ચાલો હવે એ જોઈએ ચાલો મિત્રો દાખલા ખાસ એક્ઝામમાં જો પૂછવા હોય તો પરિમિતિના સાદા દાખલા મિત્રો આપણે જોયું 5 સેમી ચોરસ રૂમાલની પરિમિતિ કેટલી 10 ચોરસ બોક્સ 10 મીટર લંબાઈ ધરાવતા ચોરસ બોક્સની પરિમિતિ કેટલી એવા સાદા બુક નહીં પૂછાય પૂછવા હોય તો મિત્રો આવા દાખલા ખાસ ઓકે એટલે નોટ પેન સાથે રાખો મિત્રો લખતા જાજો ચાલો રકમ વાંચીએ 75 મીટર લંબાઈ વાળા ચોરસ ભાગની ફરતે કાંટાની તારની વાળ કરવા કેટલા મીટર તાર જોઈએ મિત્રો સિમ્પલ છે દાખલો વાંચીએ 75 મીટર અહીંયા ચોરસ મિત્રો રકમ વાંચો ત્યારે ચોરસ કે લંબચોરસ એ પહેલા નક્કી કરવાનું પછી શું કરવાનું જો ફરતે શબ્દ આવે છે તો આપણે યાદ રાખજો શું આવશે કાંટાની વાળ જો મિત્રો બાગની ફરતે કાંટાની વાળ તો મિત્રો આ ચોરસ પહેલા તો આ આપણે ચોરસ દોરી લઈએ આ ચોરસ આપણો બગીચો ઓકે હવે ચોરસ બગીચાની ફરતે એટલે મિત્રો અહીંયા આપણે કાંટાની આ રીતે આપણે વાળ કરવાની થાય છે ઓકે આ રીતે આપણે વાળ કરવી છે ઓકે એક બાજુની કેટલી માપ છે 75 મિત્રો 75 મીટર છે તો પહેલા તો તમારે વાળ કરવી છે ઓકે એનો મતલબ કે આપણે પરિમિતિ શોધવાની છે તો લખો પરિમિતિ બરાબર પરિમિતિનું સૂત્ર તમને ખબર છે 4 ગુણ્યા લંબાઈ મિત્રો લંબાઈ આપે પહોળાઈ આપે આ જ દાખલો થશે આ રીતે 4 ગુણ્યા 75 મીટર 75 ગુણ્યા 4 કરો 300 મીટર આપણો જવાબ બને છે મિત્રો તમે ગુણાકાર કરો 75 ગુણ્યા 4 300 મીટર તો એક મિત્રો અહીંથી અહીંયા સુધી તમે તાર કરશો આટો મારશો તાર તો કેટલો જોશે 300 મીટર તાર જોશે પણ એક્ઝામમાં જો આ જ પ્રશ્ન હું બોલું છું એક્ઝામની અંદર મારા જેવો જો પેપર પૂછવાવાળો હોય તો એમ પૂછે કાંટાની બે વખત બાળક બે બે તાર વડે એક તાર અને બીજો તાર ઉપર અને નીચે મિત્રો તમે જોયું હોય તો પશુના રક્ષણ માટે ખેતરમાં જે ખેડૂત હોય છે એ નીચે પણ તાર મારે અને વચ્ચેથી ન કરે એટલે વચ્ચે પણ આવી રીતે કાંટાની તાર ગોઠવતા હોય છે તો અહીંયા એવો શબ્દ કે કાંટાની મિત્રો બે આ બે શબ્દ કરી નાખે બે તાર આપણે વાળ કરવી છે એક રીતે મિત્રો અહીંયા એક ઉપર અને એક નીચે આ રીતે ઉપર પણ આ રીતે કાંટાની આ વાળ કરવી છે કાંટાની ઓકે આ રીતે તાર ગોઠવવો હોય તો કુલ કેટલો મીટર તાર જોઈએ બે વખત છે તો કાઈ નહીં મિત્રો 300 એક વખત કરવી હોય વાળ એક વખત જો વાળ કરે તો તાર કેટલો જોઈએ છે 300 મીટર બે વખત માટે કેટલો તાર જોઈએ ગુણાકાર કરી નાખો 2 ગુણ્યા 300 3 દુ 600 મીટર તમારે તાર જોશે અહીંયા મિત્રો એમ કે ત્રીજો આટો મારવો છે તારનો તો 3 ગુણ્યા 300 900 મીટર એકદમ સિમ્પલ જવાબ છે દાખલો પણ સિમ્પલ છે પણ તમને અટપટો આવી રીતે બનાવ એક હોમવર્ક માં આપું છું અહીંયા લખી નાખો 90 મીટર લંબાઈને બદલે લખી નાખો પહોળાઈ વાળા અહીંયા ખેતર કરી નાખો બાગની બદલે ખેતરની ફરતે કાંટાની અહીંયા લખી નાખો કાંટાની તમાર 3 કાંટાના તારની તારની 3 વખત આપણે વાળ કરવી હોય 1 2 અને 3 આખા તાર ગોઠવવા છે તો કેટલા મીટર તાર જોશે સિમ્પલ દાખલો છે જાતે કરજો વેઇટ કરું છું તમારા જવાબની હોમવર્કમાં અને આવા જ દાખલા મહાવરા એકમાં આપણી બુકમાં પણ આપ્યા છે બીજો દાખલો ખૂબ લોજિક અને સરસ છે મિત્રો વાંચીએ 200 મીટર ચોરસ મેદાનની ફરતે 200 મીટર એક ચોરસ છે મેદાનની ફરતે જીતુ 4 ચક્કર લગાવે છે
તો જીતુ એ કેટલા કિલોમીટર અંતર કાપ્યું હશે મિત્રો દાખલો ખૂબ ઇમ્પોર્ટન્ટ એક્ઝામ માં આવા દાખલા અવારનવાર પૂછાય છે મિત્રો આ ચોરસ છે ચોરસ મેદાન છે ઓકે એના ફરતે જીતુ છે મિત્રો આ જીતુ ની વાત કરીએ અહીંયાથી મિત્રો અહીંયાથી આ જીતુ છે ઓકે આ જીતુ એ અહીંયાથી એક આટો માર્યો મિત્રો એક આ રીતે પાછો પોતાના સ્થળે આવી ગયો એ રીતે અહીંયાથી પાછી બીજી વખત પણ આ રીતે આટો મારે છે અહીંયાથી અહીંયા સુધી મિત્રો બીજી વખત પણ આ આની ફરતે દોડે છે આટો મારે ચક્કર એટલે આટા મારવા ઓકે તો પહેલા તો આપણે પરિમિતિ શોધવાન થાય છે પરિમિતિ બરાબર 4 ગુણ્યા લંબાઈ અહીંયા મિત્રો 200 મીટર છે તો 4 ગુણ્યા 200 કર નાખીએ તો 4 ગુણ્યા 200 એટલે 4 2 800 મીટર અંતર થાય છે આ દાખલો સિમ્પલ છે મિત્રો આ જ રીતે અહીંયા આપણે કરવાનું થાય આગળ મિત્રો શું કીધું છે એક ચક્કર મારવો જો અહીંયા મિત્રો શું કીધું છે એક ચક્કર જીતુ આટો મારે છે ઓકે તો મિત્રો કેટલા 800 મીટર અંતર કપાય પણ પ્રશ્ન શું છે મિત્રો ચાર ચક્કર લગાવે જીતુ કેટલા ચાર ચક્કર લગાવે તો જીતુ એ કેટલા કિમી અંતર જો મિત્રો અહીંયા કિલોમીટર પૂછ્યું છે આપ્યું છે મીટર માં પૂછ્યું છે જવાબ તમને કિલોમીટર માં આ ભૂલ કરાવે ઓકે તો અહીંયા મિત્રો ચાર ચક્કર તો ચાર ચક્કર જીતુ મારે છે એક ચક્કર માં તો 800 મીટર તો ચાર ચક્કર માં કેટલા તો 800 ગુણ્યા 4 8 ચોક 32 બીડા મીંડા તો 8 ચોક 32 એટલે મિત્રો કેટલા આવે છે તો 3200 મીટર આ મિત્રો તમને મળ્યો છે મીટર એક્ઝામ માં તમને પૂછ્યું છે કિલોમીટર કેટલા કિલોમીટર અંતર જીતુ એ કાપ્યું હશે તો અહીંયા મિત્રો તમને એકમ ફરતા એકમ ને મિત્રો આ રીતે ફેરવતા તમને આવડવું જોઈએ બોર્ડ ઉપર ખાસ ધ્યાન મિત્રો 1000 મીટર બરાબર 1000 મીટર બરાબર 1 કિલોમીટર ને 1 કિલોમીટર બરાબર 1000 મીટર અહીં તમારા પાસે 3200 મીટર છે બરાબર કેટલું અંતર થાય તો 3200 ભાંગા 1000 મિત્રો તમે કરી નાખો બે મીંડા ગયા એટલે 3.2 કિલોમીટર અંતર તમે કાપ્યું હશે એટલે 3 કિલોમીટર અને 200 મીટર જવાબ આવશે 3.2 એક્ઝામ માં આવા જ દાખલા 3.2 કિલોમીટર જીતુ અંતર કાપે અહીંયા જો ચાર ચક્કર જો જીતુ એ પાંચ ચક્કર લગાવ્યા હોય મિત્રો ઓકે તો કેટલા કિલોમીટર અંતર કાપ્યું હશે તમારે કોમેન્ટ માં જવાબ આપવાનો રહેશે ઓકે મિત્રો આવા જ દાખલા વધારે જોતા હોય તો બુક માં અમારી છે મેળવી લેજો બંને બુક નું આખું પેકેજ નવોદય નું કમ્પ્લીટ છે 500 રૂપિયામાં મિત્રો તમારા ઘર સુધી અમે કુરિયર પણ આપી દઈશું ફ્રી મોડેલ પેપર પણ ફ્રી આપશું અને બુક ની સાથે 500 વિડિયો થી વધારે વિડિયો અમે તમને ફ્રી આપશું 20 ટેસ્ટ તમને આપશું ઓએમઆર શીટ આપશું એટલે આખું નવોદય નું તમામ પેકેજ છે એ તમારા માટે છે ઓકે બીજો કોઈ ચાર્જ મિત્રો આપણા ક્લાસ ની ફી પણ નથી ઓનલાઈન જે આપણે ભણીએ છીએ એક પારિવારિક માહોલ અને પરિવારની ભાવનાથી સાથે મળીએ છીએ 5 વાગે એનો કોઈ પણ ચાર્જ નથી મિત્રો હજુ બોલું છું ઘણા વાલી એમ કહેતા હોય કે ક્લાસ ની ફી કેટલી ઓકે આપણે મિત્રો કોઈ ફી નથી લેતા આજે શિક્ષણ ની અંદર ઘણું બધું થાય છે ઘણા વાલીના પણ એવા પણ મેસેજ મળે કે મિત્રો અમે પ્રાઇવેટ સ્કૂલમાં બાળકને ભણાવીએ અને ફી નથી આપી આ વર્ષે તો અમને વિડીયો પણ નથી મોકલતા જેને ફી આપી છે એને વિડીયો આવે ને જે નથી આવી આપણા માટે તો મિત્રો સમગ્ર જે બાળકો છે આપણા પરિવારના ભાઈ બહેન છે પારિવારિક માહોલ છે એવું નથી કે આને આને બધાને એક સરખું એક જ વસ્તુ દરેક ગ્રુપમાં મિત્રો એટલા જ માટે ગુજરાતના આપણે 33 જિલ્લાના ગ્રુપ બનાવ્યા દરેક વસ્તુ દરેક ગ્રુપમાં સરખું જ મળે ઓકે કોઈ પણ જાતનો ચાર્જ નથી ફક્ત બુકનો ચાર્જ 500 રૂપિયા નોર્મલ એટલા માટે છે કે મિત્રો એનું પ્રિન્ટિંગ ચાર્જ તમને કુરિયર પહોંચાડવાનો ચાર્જ આ બધું મારે કરવાનું અને મોડલ પેપર પણ તમને અમે ફ્રી આપીએ છીએ ઓકે 50 રૂપિયાની કિંમતનું મોડલ પેપર છે એટલે નોર્મલ તમારા પાસેથી 500 રૂપિયા અને કોઈ એવા આર્થિક રીતે માતા પિતા ન હોય એવા બાળક માટે અમે ફ્રી રાખીએ છીએ કે એ ન આપે તો પણ અમે કઈ વાંધો નથી પણ બાળક શીખવાની ધગસ વાળું હોવું જોઈએ યોગ્ય હશે તો અમે એના માટે શિક્ષણથી વંચિત ન રહે એટલે અમે અમારો પ્રયાસ એના માટે કરશું ઓકે એને માટે કઈ ચાર્જ કેવું નહીં બરાબર એ ખાસ મને જાણ કરજો અને હજુ એક બે દાખલા આવા ચાલો જોઈ લઈએ ચાલો મિત્રો દાખલો ચોથો ખાસ ઇમ્પોર્ટન્ટ અહીંયા મિત્રો દાખલો અલગ છે ચોરસ મેદાનની પરિમિતિ મિત્રો તમને આ ચોરસ મેદાનની પરિમિતિ આપી દીધી દાખલો વાંચો મિત્રો પરિમિતિ 60 મીટર છે તો ચોરસની દરેક બાજુનું માપ
અથવા લંબાઈ મિત્રો દરેક બાજુ આ એક ચોરસ છે તમને સમજાય મિત્રો એટલા માટે હવે આની ચારે બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ આ બાજુ માપ તમને એટલે પરિમિતિ કહેવાય એટલે પરિમિતિ તમને આપી દીધી છે 60 ઓકે 60 મીટર તો તમારે શોધવાનું છે કોઈ પણ એક એટલે એક બાજુ એટલે દરેક બાજુ સરખી જ હોય તો આ રીતે મિત્રો ચોરસની પરિમિતિ चौरस नी परिमिति बराबर सूत्र मुकी दियो 4 गुणिया लंबाई એટલે તમને મળી જાય લંબાઈ ચોપોડાઈ બધું સરખું જોઈએ અહીંયા મિત્રો પરિમિતિ તમને 60 આપી દીધી 60 મીટર અહીંયા 4 ગુણિયા લંબાઈ સિમ્પલ મિત્રો આ ગુણાકારમાં છે ચોકડો આ ગુણાકારવાળો ચોકડો મિત્રો આ બાજુથી આ બાજુ આવી જાય તો 60 ભાગ્યા 4 બરાબર લંબાઈ વધે તો 15 ચોક 60 મિત્રો તો લંબાઈ બરાબર एक बाजू नी लंबाई 15 मीटर थाय छे आपरो जवाब बनी गयो मैदान नी आ एक बाजू नी लंबाई केतली छे 15 अहीं मित्रो गणो अहीं 15 आय 15 आ बाजू पण 15 आ बाजू એટલે ચારે બાજુ ચોરસ હોય એટલે મિત્રો ચારે બાજુ માપ સરખા જ હોય છે તો આ તમને જવાબ મળે 15 મીટર પરિમિતિ આપે ને તમને બાજુનું માપ શોધવાનું કે તો મિત્રો ભાગાકાર કરી નાખવાના જે પરિમિતિ આપે ને 4 વડે ચોરસ હોય તો ઓકે અને આ એક દાખલો તમને હોમવર્કમાં તમારે જાતે કરવો છે એક ટેબલની પરિમિતિ એક ટેબલની લંબાઈ મિત્રો તમને ખાસ આપી દીધી 12 મીટર છે હવે આ ટેબલની ફરતે લાકડાની મિત્રો ચોરસ ટેબલ છે ને ફરતે લાકડાની નાનકડીલી પટ્ટી આવે પટ્ટી ગોઠવવી હોય તો કેટલા મીટર પટ્ટી લેવી પડશે અને આવો જ દાખલો પણ આપી દઉં એક ચોરસ મેદાનની પરિમિતિ અહીં લખી નાખે મિત્રો 100 છે ઓકે તો ચોરસની દરેક બાજુની લંબાઈ અથવા બાજુનું માપ શોધવાનું છે ओके તમારે તો આ દાખલા પરિમિતિના ક્ષેત્રફળ એકદમ બેઝિક આપણે સમજ્યા છે કોન્સેપ્ટને હવે નેક્સ્ટ લંબચોરસ આપશે એની પરિમિતિના દાખલા થોડાક સમજી લે અને પછી મિત્રો એ પરિમિતિના વિશિષ્ટ દાખલા સમજીશું પછી ક્ષેત્રફળના એકદમ બેઝિક આપણે કરવું છે એટલે વિડિયો લાંબો પણ હોય એટલે પૂરો જોજો અને શેર કરજો અહીંયા સુધી રાખીએ છીએ ફરી પાછા મળશું જય હિન્દ જય ભારત